नमस्कार ડીબી લાઈવમાં આપનું સ્વાગત છે। ગોગંબા તાલુકાના વાવકુંડલી ગામે ત્રણ દિવસ અગાઉ આઠ મહિનાના માસૂમ બાળકને માનવભક્ષી દીપડાએ ઉપાડી જઈ પોતાનો શિકાર બનાવ્યો હતો, જે બનાવના પગલે ચકચાર મચી જવા પામી હતી। બનાવની જાણ ગોગંબા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને કરવામાં આવતા તેઓ પોતાના સ્ટાફ સહિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દીપડાનું પગેરું મેળવી બાળકના મૃતદેહને કબજે કરી પરિવારને સોંપવામાં આવ્યો હતો અને હુમલાનો ભોગ બનેલ પરિવારને સરકારી સહાય મળી રહે તે માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તેમજ ત્રણ દિવસના ટૂંકા ગાળામાં અસરગ્રસ્ત પરિવારને સરકારશ્રીના વન વિભાગ દ્વારા 5 લાખ રૂપિયાની સહાયનો ચેક અર્પણ કર્યો હતો। આ પ્રસંગે કાલોલ વિધાનસભાના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, માજી ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, પંચમહાલ ગોધરાના DFO તથા આજુબાજુના લોકો અને કાર્યકરોની હાજરીમાં ધારાસભ્ય સુમનબેન ચૌહાણના હાથે ભોગ બનેલ પરિવારને 5 લાખનો ચેક ફોરેસ્ટ વિભાગ દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે હાજર લોકોએ વન વિભાગની કામગીરીને બિરદાવી હતી। તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગોગંબાનાઓ દ્વારા વહેલામાં વહેલી તકે અસરગ્રસ્ત પરિવારને સરકારી સહાય મળી રહે તે માટે કરેલ ઉત્તમ કામગીરી બદલ તેઓને પણ ધન્યવાદ પાઠવ્યા હતા અને ભોગ બનેલ પરિવાર પ્રત્યે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી હતી। जैसे ही सर्च पूरा हुआ तो उस समय जब फिर सरला का एक बार फोन आया कि साहब जो बॉडी मिल गया है, उसका फिर फोटो भी जो मेरे पास आया है।